કૃષિ કાનૂન બિલ મામલે ખેડૂતોનું આંદોલન પચાસ દિવસમાં પ્રવેશ કર્યું પચાસ દિવસ થયા હોવા છતાં પણ આ આંદોલન હજુ જ ચાલુ છે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કમિટી બનાવવામાં આવી પરંતુ કમિટીમાં જે ચાર સભ્યો છે તે સરકારના સમર્થનમાં હોવાને લઈ અને આ કમિટીની આગળ ખેડૂતો કરતાઓ જવાના નથી ત્યારે આવતીકાલે પંદરમી તારીખે સરકાર સાથે બેઠક યોજાવાની છે તે યોજાશે કે નહીં તે પણ અનિશ્ચિત છે પરંતુ ખેડૂતોનું જે આ આંદોલન છે તે છવ્વીસમી તારીખ એટલે કે છવ્વીસમી જાન્યુઆરીએ પરેડ કરવા સુધીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે આયોજનના ભાગરૂપે હરિયાણાથી અનેક ટેક્ટરો પંજાબથી અનેક ટેક્ટરો આવી રહ્યા છે અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ પરેડ કરવામાં આવશે પરંતુ કયા સ્થળ પર પરેડ કરવામાં આવશે તે હજુ નક્કી કરવામાં આવી નથી આજે બપોરે બે વાગ્યે બેઠક મળશે કિસાન સંગઠનોની બાદમાં છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી તારીખનું જે સરકાર સાથે બેઠક છે તેમાં બેઠકમાં જવા માટે તૈયારીઓ દર્શાવી છે તે પરંતુ સરકાર હવે એક જ મુદ્દાની વાત કરી રહી છે કે સુપ્રીમ કોર્ટને શિરોમાન્ય રાખી અને સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ પાલન કરવામાં આવશે ત્યારે આવતીકાલે સરકાર સાથે બેઠક યોજાશે કે નહીં તે અનિર્ણિત છે પરંતુ ખેડૂતો મક્કમ છે અને કૃષિ કાનૂન બિલ જે પારિત કરવામાં આવે છે ધ્વનિમતથી અને પાછલી બારીએથી પારિત કરી અને કોર્પોરેટ જગતને નફો પહોંચાડવા માટેને ખેડૂતોને નુકસાન થાય તેવું બિલ હોવાનું ખેડૂતોને આશંકાને લઈને આ બિલનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે બિલના મામલે ખેડૂતો હાલમાં વધુને વધુ જોડાઈ રહ્યા છે અનેક રાજ્યના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે છેલ્લા પચાસ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે અને લોહડીનો તહેવાર પણ પંજાબ અને હરિયાણામાં ખૂબ જ મહત્ત્વનો હોય છે તે તહેવાર પણ ખેડૂતો રોડ પર રાત્રિ ગુજારી અને બોર્ડરો પર દિલ્હીની જે ટીકરી બોર્ડર છે સિંધુ બોર્ડર છે બરગઢ બોર્ડર છે વગેરે બોર્ડરો પર રહી અને ખેડૂતો દ્વારા ત્યાં જ આ તહેવારને મનાવવામાં આવી રહ્યો છે અને આવનાર સમયમાં આ આંદોલન વધુને વધુ ઉગ્ર બનવાને એદાણ પણ આપ્યા છે અને ખેડૂતો આ અંગે સંગઠન જે ચાલીસ સંગઠન ખેડૂત મોરચો છે તેના જે નેતાઓ છે તે કહી રહ્યા છે કે જ્યાં સુધી બિલ વાપસી નથી ત્યાં સુધી ઘર વાપસી નહીં જેને લઈને આ આંદોલન હજુ આગળને આગળ વધી રહ્યું છે અને તેના કાર્યક્રમો કરી રહ્યું છે જેમાં ગઈકાલે લોહડીનો તહેવાર મનાવી અને કૃષિ બિલને સળગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું હજુ આવતી અઢારમી તારીખે પણ આ કિસાન દ્વારા આ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સત્તર અઢાર તારીખ ત્રેવીસ તારીખ અને છવ્વીસમી જાન્યુઆરી પણ ખેડૂતો દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે ત્યારે આ બિલ મામલે સંગઠન બનાવવામાં આવ્યું છે એક સુપ્રીમ કોર્ટ દ્વારા અને ચાર કમિટીના સભ્યોને આ